આ નાનકડા પગલાને સાચી દિશા આપવા, દેશના ભાવિને સાચું ઘડતર આપવા, શિક્ષણના ઉજાસ થકી આવા અનેક બાળકોના જીવનને ઉજ્જવળ કરવા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટે નેમ લીધી છે. સમગ્ર ભારતના દરેક રાજ્યના ખૂણે ખૂણામાં શાળાઓ શરૂ કરવાની, કર્મ અને સત્કર્મોને જ જીવનનો ઉદ્દેશ બનાવીને સતત કાર્યરત રહેતા કર્મયોગી પરિવારે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોના બાળકોને પણ શિક્ષણ, કેળવણી, ઘડતર અને રાષ્ટ્રભાવનાની ભેટ આપવાનો નિર્ધાર કર્યો છે. અને સ્વને ભૂલીને સર્વનું વિચારતા, અભાવગ્રસ્તોની પરિસ્થિતિ સમજીને સમાજના અનેક મહારથી ભામાશા દાનવીરોએ રાષ્ટ્રના અભાવગ્રસ્ત વિસ્તારમાં યોગ્ય શિક્ષણ અને કેળવણીના અભાવે અનેક રઝળતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની પ્રતિબદ્ધતા દાખવી છે. આ અભિયાન સમગ્ર રાષ્ટ્રમાં પ્રસરે તેવા લક્ષ્ય સાથે શ્રી વિનોબા ભાવે, શ્રી રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ વગેરે જેવા મહાન ભારતના ઉદ્ધારક મહાપુરુષોના આદર્શોથી પ્રભાવિત થઈને તે રાહે ચાલતા શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટીના અંતઃકરણમાં સદભાવના જાગી અને તે સદભાવનાને મૂર્તિમંત કરવાના વિચારોને કર્મયોગી પરિવાર, સહયોગીદાતાઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ પ્રોત્સાહન આપ્યું. આશ્રમ શાળામાં છોકરા મેક્યાસી ભણવા, જમીનની, પાણીની સગવડની, મગરામાં જઈએ, કોમ જમી હોય તો અમે કમાઈને ખાઈએ, નહીં હોય તો જઈએ. છોકરા મેક્યાસી ધોળવાની આશ્રમ શાળા. રાષ્ટ્રના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ અને શિક્ષણ ભવનોમાં અનેક પ્રકારની અસુવિધાઓને જોઈને જેનું હૃદય દ્રવી ઉઠ્યું અને મન કહી ઉઠ્યું કે અહીં જ્ઞાનના એવા મંદિરો સ્થાપવા જોઈએ જ્યાં વિદ્યાનો પ્રસાદ અને સુવિધાઓનો પ્રકાશ હોય. કમળાપુર નામના નાનકડા ગામડાની એક શાળામાં એક નાનકડી અનાથ અને નિરાધાર દીકરીની આંસુભરી આંખો અને પરિસ્થિતિઓની સામે તેની લાચારી જોઈને મનમાં જે પીડા જાગી તે પીડાને પ્રેરક બળ બનાવીને કેશુભાઈ, કર્મયોગી પરિવાર, સહયોગી દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ આવા અનેક બાળકોના આંસુઓને ખાળવાનો અને શિક્ષણના બળ થકી તેમજ તેમનામાં કેળવણી અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરી તેમને આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર કર્યો. અને બસ ત્યારથી જ આ વિસ્તારોમાં શિક્ષણના ક્ષેત્રની કાયાકલ્પ કરવાના સંકલ્પ સાથે રચાયું માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ. શ્રી રવિશંકર મહારાજના શબ્દો છે કે ઘસાઈને ઉજળા થાઓ અને બીજાને ખપમાં આવો. આવી જ રીતે એક ઉમદા ઉદ્દેશ અને આગવી મંઝિલ તરફ મક્કમપણે આગળ વધતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટની સાથે સહયોગી દાતાઓ જોડાતા ગયા અને સેવાનો ભેગ ધરેલા આ કર્મયોગીઓનો કાફલો મોટો થતો ગયો. ભૂતકાળના પાના ફેરવીએ તો આ ટ્રસ્ટ દ્વારા સૌથી પહેલા તાપી જિલ્લાના અંતરિયાળ ગામ બેડકુવાદુરમાં તેના સૌ પ્રથમ નિર્મિત કન્યા છાત્રાલયના લોકાર્પણ સમયે આવા 11 છાત્રાલયોના નિર્માણનો નિર્ધાર કરવામાં આવ્યો, જેમાં નિર્માણ કાર્યથી અડધી રકમ ટ્રસ્ટ તરફથી અને અડધી રકમ સહયોગી દાતાઓ તરફથી લેવાનો નિશ્ચય કરવામાં આવ્યો. પરંતુ જોતજોતામાં તો આ આંકડો 11 થી 309 શાળાઓ સુધી હરણફાળ ભરી ગયો અને સમગ્ર સમાજમાંથી અનેકાનેક સહયોગી દાતાઓ, સંતો મહંતો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સમાજસેવી સંસ્થાઓ અને સામાન્યમાં સામાન્ય માણસો પણ આ લક્ષ્યની પૂર્તિ માટે આગળ આવ્યા. જાણે સમગ્ર બ્રહ્માંડમાંથી આ પરમ પાવન પ્રવૃત્તિ પર આશીર્વાદનો ઔચ્છવ થયો અને સમય, સાધન કે સુવિધાના તમામ પડકારોને પાર કરીને કર્મયોગી પરિવારના નિસ્વાર્થ કર્મયોગીઓના અવિરત પ્રયાસોના પરિણામે એક પછી એક શાળા ભવનોનું નિર્માણ કાર્ય સાર્થક થવા લાગ્યું. કહેવાય છે કે તે પુષ્પો હોય કે સત્કાર્યો, તેની સુવાસ પ્રસર્યા વગર રહેતી નથી. બસ આ જ રીતે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ અને કર્મયોગી પરિવારના આ ભગીરથ કાર્યની સુવાસ દેશ અને દુનિયામાં પ્રસરી રહી છે
અને ફક્ત ગુજરાતના જ આદિવાસી વિસ્તારો જ નહીં, બલકે દેશના અનેક વિસ્તારો જેવા કે અરુણાચલ પ્રદેશ. આસામ. નાગાલેન્ડ. ઓરિસ્સા. પશ્ચિમ બંગાળ. છત્તીસગઢ. ઉત્તરાખંડ. ઉત્તર પ્રદેશ. મધ્ય પ્રદેશ. રાજસ્થાન. વગેરે પ્રદેશોમાં પણ બાળકો માટે સંપૂર્ણપણે સાધન સુસજ્જ વિદ્યાભવનોનું નિર્માણ શક્ય બન્યું છે અને અન્ય રાજ્યોમાં પણ આવા શાળા ભવનોનું કાર્ય શરૂ થનાર છે. આજે આવા અનેક શિક્ષા ભવનોનું લોકાર્પણ થઈ ચૂક્યું છે, કેટલાયનું નિર્માણ કાર્ય ચાલુ છે અને કેટલાયનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, જ્યારે કેટલાક શિક્ષા ભવનો માટે સ્થળ પસંદગી બાકી છે અને સહયોગી દાતાઓ પણ જોડાવાના બાકી છે. પરંતુ અમને ઈશ્વર પર અને સમાજ પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આ ભગીરથ કાર્ય માટે ચોક્કસ ટૂંક સમયમાં જ દાતાઓ મળી જશે. શ્રી રવિશંકર મહારાજ, મહાત્મા ગાંધીજી, શ્રી વિનોબા ભાવે, સ્વામી સચ્ચિદાનંદ વગેરે જેવા મહાનુભાવોની પ્રેરણા થકી શ્રી કેશુભાઈ ગોટીએ આ સરસ્વતી ભવનોના નિર્માણનું જે કામ આરંભ્યું છે તેમાં નામ તો હંમેશા ફક્ત અને ફક્ત સહયોગી દાતાઓનું જ રાખ્યું છે. ક્યારેય કોઈ યશ કે મહંતાની અપેક્ષા રાખ્યા વગર તેમણે સદા સર્વદા બસ બાળકોનું હિત અને તેમના ભાવિના ઘડતરની જ ચિંતા કરી છે. ગુજરાત અને સમગ્ર દેશના આદિવાસી વિસ્તારો, સરહદના વિસ્તારો, ગરીબ વિસ્તારો, અભાવગ્રસ્ત વિસ્તારો અને એવા તમામ સુવિધાથી વંચિત વિસ્તારો જ્યાં બાળકો શિક્ષણની સુવિધા નથી મેળવી શકતા, ત્યાં વિદ્યાભવનોના નિર્માણનું તેઓનું લક્ષ્ય છે અને સતત અવિરત આ લક્ષ્યની પૂર્તિની દિશામાં તેઓ મક્કમપણે આગળ વધી રહ્યા છે. આ યાત્રામાં કોઈ પણ જોડાઈ શકે છે. તન મન કે ધનથી, વિચારોથી અને આ અભિયાનની સકારાત્મક વાતના પ્રચાર પ્રસારથી કોઈ પણ રીતે આ લક્ષ્યની પૂર્તિ માટે પોતાનાથી બનતું સૌજન્ય આપી શકે છે અને તેવા કર્મયોગીઓનો અમે અગાઉથી જ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ અભિયાનને વધુમાં વધુ પ્રસરાવી શકે છે અને બાળકોના જીવનમાં વિદ્યાનો, કેળવણીનો તેમજ રાષ્ટ્રભાવનાનો દીપ પ્રગટાવી શકે છે. જ્યારે અંતરમાં કંઈક ઉમદા કરવાની ભાવના જાગે અને મન માનવી હોવાની સાર્થકતા માગે ત્યારે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ અને કર્મયોગી પરિવારના આ સેવા યજ્ઞમાં પોતાના સત્કાર્યોની આહુતિ આપી જીવનને એક નવી વ્યાખ્યા આપી શકે છે. માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ.